શ્રીજી મહોત્સવને લઈને વડોદરામાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. અલગ અલગ જે યુવક મંડળો છે, ભાવી ભક્તો છે, તેમના દ્વારા ઘરે અને મંડળોમાં અલગ અલગ રીતથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવતી હોય છે અને અલગ અલગ ડેકોરેશન પણ કરવામાં આવતું હોય છે. વાત કરીએ રાવપુરા વિસ્તારની તો રાવપુરા વિસ્તારમાં પટની મહોલ્લામાં વડીવાળી યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવતા હોય છે. અલગ અલગ થીમ પર ડેકોરેશન કરવામાં આવતા હોય છે અને સાથે જ મૂવી શો પણ બતાવવામાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે તેમના દ્વારા એક અનોખી રીતે ડેકોરેશન કરવામાં અસત્ય ઉપર સત્યની વિજયની ધ્યાનમાં રાખી તેમના દ્વારા એક ભૂતનો શો રાખવામાં આવ્યો છે, જેમાં ઘણા લોકો તેને નિહાળવા પણ આવી રહ્યા છે. રાવપુરા વિસ્તારમાં આવેલું છે. દર વર્ષની જેમ આ વર્ષે તમે કહ્યું ડેકોરેશન કરવામાં, દર વર્ષની જેમ આ વર્ષે અમને ભૂતનું ડેકોરેશન કર્યું છે, જે તમામ ભાવિક ભક્તોને એન્ટરટેનમેન્ટ રૂપે અમે ભૂતનું ડેકોરેશન કરવામાં આવ્યું. જે ગણપતિની દર દિવસની જે તૈયારી ચાલતી હોય, કેટલો સમય લાગ્યો તમને કરતા અને કેટલું રિહર્સલ કરવામાં? 10 દિવસ અગાઉ અમને પહેલાં લગભગ 1 મહિના જેવો અમને સમય લાગ્યો છે અને ઘણી મહેનત પછી અમે આ ભૂતનું ડેકોરેશન કર્યું છે. લાગે છે કે દર વર્ષની જેમ તમે જે મોકલવામાં આવે છે, પરંતુ હાલ આ 10 દિવસ લોકોને અલગ રીતે તમે આ વખતે દેખાય? જરૂર, અમને આ 10 દિવસ અમે જે ભૂતનું અલગ રીતે આ રાવપુરા વિસ્તારમાં કોઈ આવું થીમ નહીં રાખ્યું છે, અમે અલગ રીતે કરવામાં આવ્યું છે અને ઘણા ભાવિક ભક્તોને એન્ટરટેનમેન્ટ થાય છે અને લોકોને ઘણી મજા આવે છે. શું નામ તમારું? પ્રિયાંશુ પટની, શંભુ.